नमस्कार दर्शक मित्रों, जनकिया वास न्यूज़मां आपનું स्वागत છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ કરોડો રૂપિયાના સોનાના દાગીનાની ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। જવેરાતનો કિંમતી સામાન કારની ડિકીમાં મૂકીને કંપનીના મેનેજર, સહકર્મી અને ડ્રાઈવર રોડની બાજુમાં આવેલા પાન મસાલાની દુકાન પર ગયા હતા, જે દરમિયાન બાઇક ઉપર આવેલા હેલ્મેટધારી બે શખ્સોએ કારનો કાચ તોડીને ડિકી ખોલી સોનાના દાગીના ભરેલી બેગ તફડાવીને ફરાર થઈ ગયા હતા। મહત્વની વાત તો એ છે કે આ ઘટના બનતા મેનેજર દ્વારા પોલીસને આ બાબતે કોઈ પણ જાણ કરવામાં આવી ન હતી, પરંતુ સાંજે મીડિયાના માધ્યમથી પોલીસના ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે। આ છાણી જકાતનાકા સર્કલ છે, હું વડાપાવ દાબેલીનો ધંધો કરું, વડાપાવ દાબેલીને ભૂંગળા બટાકાનો ધંધો કરું છું। શું જોયું તમે, શું બનાવો? શું બનાવો, મેં ત્યાં ચા પીતો હતો ત્યારે કાચ તૂટાનો અમને કંઈ અવાજ આવ્યો નહીં, પછી ખબર પડી અને એક જે વ્યક્તિ હતા એ ડિક્કી ખોલીને બેગ લઈને નીકળે છે, ત્યારે અમે જોતા હતા કે ચોરી થાય છે અને બધાએ બૂમ પાડી કે બોલે ચોર ચોરી કરે છે, પકડો, તો અમે બધા કોમ્પ્લેક્સવાળા પણ ગયા દોડવા પકડવા માટે, પણ એ બાલટી હાથમાં નાઈને નીકળી ગયા। આ કાચ કેમનો તૂટ્યો એવું કંઈ ખ્યાલ? એ બહુ અંદાજો નથી, કેમ કે કાચ તૂટવાનો પણ અવાજ આવ્યો નથી, એટલે બહુ ખ્યાલ નહીં, પછી જોયું કે કાચ તૂટ્યો છે, ગાડીની ડિક્કી ખુલી પછી અમે જોયું કે પાર્ટી ભાગે છે, ત્યારે પછી ખબર પડી કે ગાડીનો કાચ તૂટ્યો, આગળ જ્યારે અમારી નજર ગઈ ગાડીના બોનેટ પર ત્યારે ખબર પડી। કેટલા લોકો હતા અને કેવી રીતે ભાગ્યા, શું વ્હીકલ લઈને આવ્યા? બે જણ હતા, એ લોકો બાઇક લઈને આવ્યા હતા અને જે બાઇક ચલાવનાર છે એને માથા પર હેલ્મેટ પહેરેલું અને જે બાઇક જે બેગ લઈને ભાગેલું એને ચેક્સ કલરનું શર્ટ પહેરેલું હતું અને મોઢા પર આખું માસ્ક બાંધેલું હતું। કારવાલા ક્યાં હતા બધા? એ પાછળની સાઈડ હતા એ લોકો, હવે પાછળ શું કરતા હતા એ બહુ અંદાજો નથી, પણ અમે બધાએ કીધું કે શું છે એટલે પછી એ લોકો પણ આવ્યા, પછી એમણે જ્યારે ગાડીની ડિક્કી ખોલી ત્યારે ખબર પડી કે ગાડી ઓલરેડી એમની છે, મતલબ કેટલા વાગે બન્યો આ બનાવ? એ 11:30 ટાઈમ છે, બહુ પરફેક્ટલી બહુ ખ્યાલ નથી, પણ 11:30 ટાઈમ છે। બે બેગ હતી કાળા કલરની। શું નામ આપનું? કૃણાલ ઘનશ્યામભાઈ અગ્રવાલ। વિપુલભાઈ ધકાણ નામની વ્યક્તિએ હમણાં આશરે 5:30 વાગે જાહેરાત એવી કરી છે પોલીસ સ્ટેશન આવીને કે પોતે છાણી સર્કલ પાસે પોતે અને પોતાના જે બે કલીગ્સ એમની જોડે આવેલા એ ગાડીમાંથી નાસ્તો કરવા માટે ઉતર્યા ત્યારે એની ગાડીનો ડ્રાઈવર સાઈડનો કાચ તોડી અને ડિક્કીનું ઢાંકણ ઊંચું કરી અને એની અંદરથી એ લોકો એક પોતાના જે દાગીના વેચવા માટે આવેલા દાગીનાનું જે એ લોકો જે માર્કેટિંગ કરતા હતા એ દાગીનાની એક બેગ લઈ અને કોઈ ચોરી કરી ગયેલ છે એવી હકીકત જાણવા મળેલ છે। એ બાબતે ડીસીબીના પોલીસ અધિકારીઓ અને લોકલ પોલીસ બધી પૂછપરછ કરે છે અને તપાસ હાલ ચાલુમાં છે અને ત્યારબાદ આપને જાણ કરવામાં આવશે કે આમાં શું હકીકત છે અને શું ફરિયાદ છે। આ લોકો રાજકોટથી આવેલા અને વડોદરા પંચશીલ હોટલ ખાતે બે દિવસથી રહેતા હતા અને અહીંયા 3-4 સોનાના ચાંદીના દાગીનાના વેપારીઓ જે છે એમની પાસે માર્કેટિંગ પણ કરાવેલું એવી હકીકત જાણવા મળેલ છે। પોલીસ છે એ પૂરી તપાસ કરી રહી છે અને ત્યારબાદ જ કોઈ નક્કર હકીકત પર આપણે આવી શકીશું। એમના કહેવા પ્રમાણે લગભગ આશરે 4 કિલો જેટલા સોનાના ઓર્નામેન્ટ્સ હતા એ બેગની ચોરી થઈ છે એવું એ જણાવે છે। સર, 11 વાગ્યાનું બનાવ પડ્યો છે કે અત્યાર લગીને પોલીસને જાણ ના થઈ? એમને અમે પૂછ્યું તો એ લોકોએ 11 વાગ્યાના આ બનાવની હજુ સુધી પોલીસે જાણ નથી કરેલી, પણ આપના મીડિયા મિત્રો અને પબ્લિકના માણસો થ્રુ પોલીસને જાણ થઈ, જે જાણ થયા બાદ પોલીસ ત્યાં ગઈ અને ત્યારબાદ ફરિયાદીને લઈને અત્યારે પોલીસ સ્ટેશન આવેલા છે, એમની પૂછપરછ ત્રણની ચાલુ છે। થેન્ક યુ।